બિન સચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ બાદ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના થઈ અને એસઆઈટીની સમયમર્યાદાનો આજે અંતિમ દિવસ છે. આ કમિટી સીએમ વિજય રૂપાણીને તપાસનો અહેવાલ સોંપી શકે છે. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું છે, તો એફએસએલ દ્વારા ફોન ડેટાની પણ તપાસ કરવામાં આવી છે. આ રિપોર્ટ મળ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરીક્ષા અંગે નિર્ણય લેશે. તો બિન સચિવાલયની પરીક્ષા મુદ્દે આજે નિર્ણય આવી શકે છે. આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, આજે 10 દિવસ જે એસઆઈટી નિમવામાં આવી, 10 દિવસ આજે પૂર્ણ થઈ રહ્યા છે. એસઆઈટી સીએમને તેનો રિપોર્ટ સોંપવા જઈ રહી છે, પરંતુ શું જે સૌના મનમાં જે પ્રશ્ન છે, ઉમેદવારોના મનમાં જે પ્રશ્ન છે કે શું પરીક્ષા રદ થઈ શકે છે કે કેમ, સીએમ દ્વારા આજે ક્યારે નિર્ણય લેવામાં આવી શકે છે આ અંગેનો? સાડા 6 લાખ કરતાં વધારે ઉમેદવારો છે, તેઓ એ જ રાહમાં છે કે આખરે સીએમ રૂપાણી કેવા પ્રકારનો નિર્ણય લે છે. જે રીતે એસઆઈટીની ગઠન કરવામાં આવ્યું અને ગઠન દરમિયાન જે તપાસ કરવામાં આવી, વિવિધ પ્રકારના જે મોબાઈલ ડેટા છે તેની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણીમાં પણ ક્યાંક ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ જે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા હતા તેની પર ચકાસણી સતત ચાલતી હતી. સીસીટીવી ફૂટેજની જ્યારે ચકાસણી કરવામાં આવી છે તેમાં પણ સામે આવ્યું છે કે ચોરી થઈ રહી છે. એટલે આ બંને, એટલે જે અગાઉ પરીક્ષાની જ્યારે પરીક્ષા જે એસઆઈટીની રચના થઈ અને તેની અગાઉ જે આક્ષેપ થયા હતા તે આક્ષેપ સત્યતઃ પુરવાર સાબિત થયા હોય તેમ સીસીટીવી ફૂટેજ અને જે મોબાઈલ ફોનના ડેટા છે તેના આધારે સામે આવી રહ્યું છે. એસઆઈટીની ગઠન દરમિયાન 10 દિવસનો સમયમર્યાદા સોંપવામાં આવી હતી, જે સમયમર્યાદા આજરોજ પૂર્ણ થઈ રહી છે. જ્યારે સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે તેવા સંજોગોમાં એસઆઈટીના અધ્યક્ષ કમલ દયાણી આજે સીએમ રૂપાણીને રિપોર્ટ સોંપી શકે છે. મોડામાં મોડો જો કદાચ આજે રિપોર્ટ નથી સોંપવામાં આવતો નરેન્દ્રસિંહ, તો આવતીકાલ સુધીમાં મોડામાં મોડો રિપોર્ટ સોંપી દેવાઈ શકે છે. પરીક્ષા રદ કરવી કે નહીં તેનો આખરી નિર્ણય સીએમ રૂપાણી દ્વારા લેવામાં આવશે. એટલે એવું માની શકાય કે પરીક્ષા અંગેની કોઈ મોટી જાહેરાત થઈ શકે છે, અને જો એ જાહેરાત થઈ શકે છે તો લગભગ આ બુધવારના રોજ યોજાનારી જે કેબિનેટ બેઠક છે તે દરમિયાન આ મુદ્દા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થયા બાદ કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. એટલે 6.5 લાખ કરતાં વધારે ઉમેદવારો છે કે જેઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે પરીક્ષા રદ થશે કે નહીં, પરંતુ નિર્ણય અંતે સીએમ રૂપાણીનો જ રહેશે. નિર્મલ, સમગ્ર જાણકારી બદલ, તો આખરે જે ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા છે કે પરીક્ષા રદ થશે કે નહીં તે આજે અથવા તો આવતીકાલ સુધીમાં તેના ઉપરથી સમગ્ર બાબત છે તે ખ્યાલ આવી જશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષા બાદ જે એસઆઈટી નિમવામાં આવી તે આજે તેનો રિપોર્ટ સીએમને સોંપશે.